નમસ્કાર દર્શક મિત્રો, અક્તક હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરતું રહે છે. અમે સ્વાગત કરીએ છીએ અમારા તમામ માનવતા દર્શકોના અક્તક ચેનલ પરિવાર તરફથી. દર્શક મિત્રો, કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે તેમણે સમાજમાં માનું સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ ક્યારેક માં પણ લાચાર બની જાય છે જ્યારે પરિસ્થિતિ તેના હાથની બહાર જતી રહે છે. જી હા દર્શક મિત્રો, ક્યારેક આપણે એવી પરિસ્થિતિમાં મુકાઈ જતા હોઈએ છીએ જ્યારે કોઈ રસ્તો નથી મળતો અને આવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે આપણું શરીર આપણો સાથ નથી આપતું, ત્યારે ભગવાન અલ્લાહ ઈશુનો અવતાર લઈને અને ડૉક્ટર ભગવાનના અવતાર તરીકે આવી આપની મદદ કરે છે. આજે હું આપની સમક્ષ ડૉક્ટરની વિશેષ વાત લઈને આવી છું, કારણ કે આજે વિશેષ દિવસ તરીકે ડૉક્ટર ડે ઉજવવામાં આવે છે. એમ તો ડૉક્ટરની જોબ થેન્કલેસ જોબ તરીકે ઓળખાય છે, પણ આજે આપણે તે દરેક ડૉક્ટરને થેન્ક યુ કહીએ છીએ જેણે સમાજમાં કોઈક ને કોઈ રીતે લોકોની મદદ કરી અને જીવન બચાવ્યું છે. ભારતમાં 1991માં સરકાર દ્વારા ડૉક્ટર ડેની ઉજવણી કરવામાંની શરૂઆત કરવામાં આવી. ભારતના જાણીતા ડૉક્ટર બિધાનચંદ્ર રોયની પુણ્યતિથિ નિમિત્તે ડૉક્ટર ડેની ઉજવણી કરવામાં આવે છે. આમ તો જીવન મૃત્યુ ભગવાનની હાથની વાત છે, પરંતુ મનુષ્યને જીવનમાં પડતી શારીરિક મુશ્કેલીઓથી બચવાનો પ્રયાસ કરવાની એક કુશળતા ડૉક્ટરને આપી છે. તો આવો આપણે આપણા પારિવારિક મિત્ર ડૉક્ટર ડેના દિવસે જાણીએ અને તેનો કઈ રીતે સમાજમાં પોતાની સેવા આપે છે તેની જોઈએ એક ઝલક. કેશોદ શહેરમાં આવેલી સાંગાણી હોસ્પિટલના ડૉક્ટર અજય સાંગાણી, ડૉક્ટર રાજેશ સાંગાણી તથા વૈશાલી સાંગાણી દ્વારા જૂનાગઢ જિલ્લાનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા આસપાસના દર્દીઓને ખૂબ જ આર્થિક અને માનસિક ફાયદો થયો છે. કાન, નાક, ગળાની બીમારીઓમાં રેકર્ડ બ્રેક કરી 5000થી વધારે દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરીને તેમને દર્દમુક્ત કરેલ છે. દર્દીઓ સાથે પ્રેમાળ ભાવે ચર્ચા કરતા તેમની નિકટતા વધારીને પારિવારિક સમસ્યાઓ કે સામાજિક પ્રશ્નોથી ઘેરાયેલા હોય અને બીમારીના ભોગ બન્યા હોય એવા દર્દીઓને દવાઓની સાથે ચર્ચાઓ કરતા કરતા મોટિવેશન કરી દુઃખ દર્દ અને બને તો દૂર કરી હસતા કરવામાં આવે છે. દર્દીઓને પૂરું સન્માન આપીને સંબંધોના તાંતડે સુવાળો હાથ ફેરવીને આત્મીયતા કેળવીને સાચા દુઃખનું પીડાતું નિદાન કરીને સારવાર કરવામાં આવતા કેશોદ પંથકમાં સાંગાણી હોસ્પિટલનું નામ મોખરે આવેલું છે. અક્તક મીડિયામાં ડોક્ટર દર્દીને આપણી સાથે કેશોદના સાંગાણી હોસ્પિટલના અજય સાંગાણી, જે કાન નાક ગળાના સર્જન છે, એની સાથે વાત કરીએ કે ડૉક્ટર્સ ડે નિમિત્તે ખરેખર ડૉક્ટર્સ એટલે શું, એટલે અજય સાંગાણી સાથે વાત કરી તો પૂછીએ ડૉક્ટર એટલે શું. ખરેખર ડૉક્ટર એટલે અલગ અલગ ડેફિનેશન્સ એની ઘણી બધી અલગ છે, પણ ડૉક્ટર્સ એટલે બેઝિકલી દર્દીને રોગમુક્ત કરે, દર્દીના પ્રશ્નો કયા લેવલના છે એ સાંભળે, એને થોડું પોઝિટિવ આશ્વાસન આપે, દર્દ સમજાવે અને એને આ પ્રોસિજર દરમિયાન મેડિકલ સાયન્સનું એમાં એપ્લિકેશન કરે અને દર્દીને ટ્રીટ કરે એને ડૉક્ટર કહેવાય. સાહેબ, તમે આવા બધા ડૉક્ટર બનવાનું પસંદ? જ્યારે 12th સુધી અભ્યાસ કરતા હતા ત્યારે વકીલ બનવું, પોલીસ બનવું, ડૉક્ટર બનવું આવા અલગ અલગ વિચારો હતા, પરંતુ જ્યારે સોસાયટીમાં જોયું તો ડૉક્ટરોનું સોશિયલ સ્ટેટસ મને ખૂબ સારું લાગ્યું. બીજું, ડૉક્ટરો આગળ ઇકોનોમી પણ સારી હતી અને આ બધી વસ્તુના હિસાબે એમ થયું કે વકીલ કે પોલીસ કે એના કરતાં ડૉક્ટર બનવું સારું. અને પહેલેથી જ એક કોઈ સર્જરી કરવી કે સર્જિકલ બ્રાન્ચમાં જવું એવી મારી 12મા ધોરણ પહેલાંથી મારી ઈચ્છા હતી, એટલે ડૉક્ટર બનવાનું પસંદ કર્યું. એકદમ ખુશ છું મારા પ્રોફેશનથી. એનું કારણ એટલા માટે કે જ્યારે દર્દી તમારી આગળ આવે ત્યારે એ પીડાતો હોય અને દર્દી જ્યારે તમારી આગળથી સાજો થઈને જાય ત્યારે હસતો જાય, એટલે એક ટાઈપનું તમને અંદરથી જોબ સેટિસ્ફેક્શન ફીલ થાય કે આપણે કંઈક કર્યું અને આપણે બીજાને ઉપયોગી બની શક્યા. ભલે પ્રોફેશનનો એક ભાગ છે, પણ સાંજે ફ્રી થઈએ ત્યારે જોબ સેટિસ્ફેક્શન ફીલ થાય કે આપણે કંઈક દિવસમાં કર્યું છે, એટલે મજા આવે છે. આપના આખરી દિનચર્ચા કેવી છે? યુઝ્યુઅલી રૂટીન ડેમાં જોઈએ તો સવારે 8-10 સર્જરી હોય, 10 વાગ્યા પછી આઉટડોર પેશન્ટ જોતા હોય, 10-2:30-3 વાગ્યા સુધી, 3-5 રેસ્ટ, ફૂડ, લંચ ખાતે બધું
ફેમિલી ટાઈમ હોય થોડો, અને 5 થી પછી 7 સાડા 7 સુધી ફરી આઉટડોર પેશન્ટ જોતા હોય. ઇમરજન્સીઝ અલગ, એના માટે કોઈ ટાઈમ હોતો નથી. અને રાતના ટાઈમમાં વોકિંગ કરીએ, મિત્રો જોડે મળીએ, આવી રીતના દિવસ પૂરો થતો હોય. આપના વ્યવસાયમાં પડતી મુશ્કેલી કેવી હોય છે? સામાન્ય રીતે એવી કોઈ મુશ્કેલીઓ હોતી નથી, કારણ કે સોશિયલી સ્ટેટસ ડોક્ટરોનું સારું હોય છે, એટલે કંઈ એવો એવા ઇસ્યુ નથી હોતા. પણ ઘણી વખત એવું બને કે રોગ ગંભીર હોય પણ આપણે દર્દીને સમજાવતા હોય તો દર્દી એને એટલી ગંભીરતાથી લેતો નથી જેટલી આપણે એને ગંભીરતા સમજાવવા માંગતા હોય. ગંભીર છે, સમય જાય અને ગંભીરતા સામે આવે, જ્યારે સામે આવે ત્યારે દર્દીએ એને સ્વીકારવી પડે. અને જે સમય ચૂકાઈ ગયો હોય એની પીડા કે એનું જે પરિણામો છે એ માઠા પરિણામો દર્દીને ભોગવવા પડે, આ એક મોટી મુશ્કેલી છે કે દર્દીને સમજાવીએ પણ ઘણી વખત એ સ્વીકારવા તૈયાર નથી હોતા કે મને આ તકલીફ છે. ડોક્ટર બનવા માટે શું શું કર્યું છે? ડૉક્ટર બનવા માટે 12મા ધોરણ સુધી તો બહુ હાર્ડવર્ક કરવું પડ્યું. અને 12મા ધોરણ સુધી યુઝવલી મેં કોઈ, મને યાદ નથી કે મેં કોઈ તહેવાર કે કોઈના અંગતના પ્રસંગમાં પણ ગયા હોય. અને આશરે 10, 11, 12માં તો મને યાદ છે ત્યાં સુધી 17 થી 18 કલાક સખત રીડિંગ, ક્વેશ્ચન સોલ્યુશન, ડિસ્કશન, અભ્યાસ સિવાય કાંઈ નહીં, આટલી બહુ હાર્ડવર્ક કરવું પડે. અને 12મા પછી મેડિકલ સાયન્સમાં તો કેશોદ છોડી અમદાવાદ જવું પડે, અને બહારનું ખાઈ 7-8 વર્ષ હોસ્ટેલમાં રહી અને હાર્ડવર્ક કરવું પડે, બહુ હાર્ડવર્ક કરવું પડે. ડોક્ટર તરીકે તમારે દર્દીને સમજવું કઈ રીતે? દર્દીને જો ખૂબ સારી રીતે સમજવું હોય તો દર્દી આવીને જે તમને રજૂઆત જે ભાષામાં કરે, ગુજરાતીમાં કરે, હિન્દીમાં કરે, કાઠિયાવાડીમાં કરે, એને એની જ લેંગ્વેજમાં પ્રશ્નો પૂછો. એની લેંગ્વેજમાં પ્રશ્નો પૂછવાથી તમે દર્દીની એકદમ નજીક જઈ શકશો અને દર્દી તમામ વાતો, જીણામ જીણી વિગત હશે હિસ્ટ્રીની, એને કહેશે તમને, અને એ વસ્તુ તમને એના ડાયગ્નોસિસ માટે ઉપયોગી થશે. અને દર્દીને એક આત્મીયપણું ડેવલપ થશે દર્દીમાં કે આપણે એની ભાષામાં વાત કરો અને પછી એને શું છે એની જ લેંગ્વેજમાં સમજાવો તો ખૂબ સારી રીતે ટ્રીટ થઈ જતી. અત્યાર સુધીમાં તમે સિદ્ધિઓ કઈ ફર્સ્ટ કઈ છે? ઘણી બધી, માનો કે અમારી હોસ્પિટલ છે અત્યારે જૂનાગઢ જિલ્લામાં પહેલાં મા યોજનામાં કોઈ હોસ્પિટલ સિલેક્ટ થઈ નહોતી, એના માટે આખી હોસ્પિટલ અપડેટ કરી, એના ક્રાઇટેરિયા પ્રમાણે ડેવલપ કરી અને જૂનાગઢ જિલ્લામાં પહેલી હોસ્પિટલ અમારી એવી છે કે જેને મા યોજનાનું સર્ટિફિકેશન મળ્યું હોય અથવા મા યોજના જ્યાં અમલી હોય. આ સિવાય ફોર એક્ઝામ્પલ કે વિડીયો નિસ્ટેગમોગ્રાફી કે જે ચક્કર માટેનું સચોટ નિદાન છે, જે અત્યાર સુધી આજની તારીખે દીવથી લઈને રાજકોટ સુધી ફક્ત રાજકોટમાં જ એક સેન્ટર હતું. એ સેન્ટર અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા ચાલુ કર્યું. સિટી સ્કેન સેન્ટર અહીંયા નહોતું, એ કર્યું છે. બીજા નંબરમાં અલગ અલગ આશરે અત્યાર સુધીમાં 2001 થી 2019 સુધીમાં આશરે 5-1000 સર્જરી કરી હશે, પણ ઉપરવાળાની અને આ એરિયાના દર્દીઓની દયાથી હજી સુધી કોઈ એવી મેજર મિસ્ટેક આવી કે મેજર ભૂલ થઈ નથી કે કોઈ માઠા પરિણામો આવ્યા નથી. વ્યક્તિના જન્મથી લઈ અને મૃત્યુ સુધી ડૉક્ટરને ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય છે. જન્મ વખતે ડૉક્ટરની જરૂર છે, એન્ડમાં મૃત્યુ વખતે જરૂર છે, અને મિડવેમાં પણ જરૂર છે. એના માટે એવું કહેવાનું કે ડૉક્ટર્સ અને પેશન્ટ્સના રિલેશન જો સારા હોય તો જન્મ વખતે પણ ડૉક્ટર ઉપયોગી છે અને મૃત્યુ વખતે ઉપયોગી છે અને મિડવેમાં પણ ઉપયોગી છે. ધેટ ઇઝ ટોટલી પ્રોફેશનલ તો ખરું જ, પણ જ્યારે રિલેશન સારા હોય તો ડૉક્ટર ક્યારેય એકલા પ્રોફેશનલી જશે જ નહીં, પણ રિલેશન બેઝ ચાલશે. આપ ખુદને મોટિવેટ કેવી રીતે કરો છો? અમે યુટ્યુબ, ઇન્ટરનેટ એમાં બધે બધું જોતા હોઈએ છીએ અને નવી નવી સર્જરીઓ થતી હોય, નવી નવી કોન્ફરન્સીસમાં જઈએ અને ત્યારે એમ કે હવે એક સ્ટેપ આગળ જઈએ, એવી રીતના આપણી જાતને મોટિવેટ કરી શકીએ. ફ્રી ટાઈમમાં પણ આપણે, હવે તો નેટનો જમાનો છે એટલે બધું, ઘણું બધું નેટમાં રેડીમેડ મળે છે, એ જોઈને આપણી જાતને મોટિવેટ કરી શકાય. આપની દ્રષ્ટિએ ડૉક્ટર કેવા હોવા જોઈએ? ડૉક્ટર એટલે દર્દીને એની લેંગ્વેજમાં સમજાવે શું પેથોલોજી, તમે એને સાંભળી લીધું, જોઈ લીધા પછી ખરેખર શું છે એ વસ્તુ એને એની લેંગ્વેજમાં સમજાવો, એને સમજાવી લીધા પછી એને શું ટ્રીટમેન્ટ આપો છો અને ટ્રીટમેન્ટથી કેટલું એને સારું થઈ શકે, કેટલું સારું ન થઈ શકે એ વસ્તુ સમજાવો તો ક્યારેય કોઈ ઇસ્યુ ન રહે. અને સાથે પોઝિટિવ આશ્વાસન આપવું દર્દીને જરૂરી હોય કે ફોર એક્ઝામ્પલ ગંભીર બીમારી હોય તો પણ આપણે એવી રીતના આશ્વાસન આપવું પડે. અને બીજો વાંધો ન હોય તો દર્દીને એક આશ્વાસન આપીને કહેવું પડે કે બેન કે ભાઈ કોઈ ચિંતા કરવા જેવું નથી, જેથી કરીને એ ખોટો ગેરમાર્ગે દોરાય નહીં કે ખોટી જગ્યાએ કે આલતું ફાલતું ઊંટ વૈજા કરે નહીં. ઇમરજન્સી વખતે તમે કઈ રીતે સંભાળો છો? ઇમરજન્સી વખતે અમે કોઈ પણ કામમાં હોય પહેલી પ્રાયોરિટી હંમેશા ઇમરજન્સી પેશન્ટની રહેવાની, કેમ કે ક્યારેય પણ એવું જરૂરી નથી કે અમે 24 કલાક હોસ્પિટલમાં હોઈએ, પણ કોઈ પણ જગ્યાએ તમે હોય અને એક ઇમરજન્સી પેશન્ટનો ફોન આવી ગયો તો પહેલું ટ્રાય એ કરવાની કે તમે મેક્સિમમ કેટલા ટાઈમમાં ત્યાં પહોંચી શકો છો અને ત્યાં પહોંચતા પહેલાં
આપણો જે ટ્રેન સ્ટાફ હોય એ તો ત્યાં હાજર હોવો જ જોઈએ કે આપણે પહોંચતા પહેલા જે કંઈ પ્રાઇમરી જરૂરિયાત હોય એ ટ્રીટમેન્ટ પેશન્ટની ચાલુ થઈ જવી જોઈએ જ્યાં સુધીમાં આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી. પછી દર્દીઓનો દ્વારા ડૉક્ટરનું સન્માન જાળવવું કઈ રીતે? દર્દી દ્વારા ડૉક્ટરને, દર્દીએ ડૉક્ટરને રિસ્પેક્ટ આપવું જોઈએ, એની સામે ડૉક્ટરે પણ દર્દીને રિસ્પેક્ટ આપવું જોઈએ. આ એક રિલેશનશીપ છે જે પહેલાના જમાનામાં હતું કે ડૉક્ટર્સ છે એકદમ રિસ્પેક્ટેબલ વસ્તુ હતા, હવે એ વસ્તુ એ નથી રહી. હવે ગીવ એન્ડ ટેક, રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ લ્યો, આ એક પ્રોફેશનલ વસ્તુ થઈ ગઈ. તો બે એકબીજાનો રિસ્પેક્ટ કરવું આ પ્રોફેશનમાં બહુ જરૂરી છે. સરકાર ડૉક્ટર હોય છે એ 24/7 એટલે 24 કલાક 7 દિવસ હોસ્પિટલને સંભાળતું હોય છે, આપના પરિવારને તમે કઈ રીતે સંભાળો છો? યુઝ્યુઅલી મિડ ટાઈમમાં કે લંચ ટાઈમમાં, રાતના ટાઈમમાં ફ્રી હોઈએ ત્યારે યુઝ્યુઅલી ફેમિલી સાથે હોઈએ, ફ્રેન્ડ સાથે હોઈએ. અને બેઝિકલી જોઈએ તો થેન્ક્સ ટુ અવર ફેમિલી, કે અમારા ફેમિલી પણ આ રીતે ટેવાઈ ગયેલા છે કે જ્યારે એને ટાઈમ મળે ત્યારે એની હારે જીવી લેવાનું, કારણ કે બાકીના ટાઈમમાં તો હોસ્પિટલ અટેન્ડ કરવી 24/7 કમ્પલસરી હોય છે. આજે ડૉક્ટર દિવસ છે, ડૉક્ટર ડે, તો અબ તકના મીડિયા મિત્રોને જે દર્શકો છે એને તમે શું સંદેશો આપો? ડૉક્ટર્સ, ડૉક્ટર ડેના નિમિત્તે પહેલાં તો બધા અબ તકના દર્શક મિત્રોને ચાલો સાથે મળીને ડૉક્ટર્સ ડે સેલિબ્રેટ કરીએ. એન્ડ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડૉક્ટર હુ ઇઝ વર્કિંગ 24/7 એન્ડ હી ઇઝ ઓલ્સો અ હ્યુમન. બી હ્યુમન, ગીવ રિસ્પેક્ટ, ટેક રિસ્પેક્ટ. થેન્ક યુ. હેપી ડૉક્ટર્સ ડે. આ હતા ડૉક્ટર અજય સાંગાણી, અબ તક મીડિયા જય વિરાણી સાથે, કેમેરામેન જોશી પ્રિયા, કેશવ. તો દર્શક મિત્રો, જોયું કે કઈ રીતે ડોક્ટર પોતાના દર્દી સાથે આત્મીયતા કેળવી ડોક્ટરની જન્મથી લઈ મૃત્યુ સુધીની જરૂરિયાત રહે છે. ટૂંકમાં કહું તો ભગવાન પછી જો કોઈ આપણી નજીક હોય તો તે છે ડોક્ટર. તો આવા વિશિષ્ટ કાર્યક્રમ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત જાસ્મીનને રજા આપશો. જોતા રહો અબ તક. નમસ્કાર.